નમસ્કાર આજે આપણે વાત કરવી છે અપની બોતલ અપના ગ્લાસના પ્રણેતા સાથે મહોદયનું નામ છે હિતેશ ઠાકર કે જેઓ સતત સોશિયલ મીડિયા પર વાયરલ રહે છે એમના જોક અને એમની આગવી શૈલીથી થતી વાતના કારણે આપણે મળીએ હિતેશ ઠાકરને જાણીએ કેટલા રૂપિયા કમાય કેવી રીતે રૂપિયા કમાય અને શા માટે અપની બોતલ અપના ગ્લાસ આવ્યું અને એનો મતલબ શું હતો આપણે નથી સમજ્યા આપણે સમજીએ નમસ્કાર હિતેશભાઈ નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે નમસ્કાર નમસ્કાર તુષારભાઈ મારો નમસ્કાર્ય છે અમારું છે તમારા કરોડો વ્યુઅર્સ છે અને તમારું એક ટેગલાઇન સૂત્ર બની ગયું છે જેમ નવજીવન ન્યૂઝનું એક સૂત્ર છે કે અમે પડદા પાછળની સ્ટોરીઝ આપીએ એટલે કે જે સમાચાર છે તેની પાછળના પણ એક સમાચાર હોય સ્ટોરીઝ બિહાઈન્ડ ન્યૂઝ જેને અમે કહીએ છીએ જે તમારી એક ટેગલાઇન છે અપના બોટલ અપના ગ્લાસ હા તો અપની બોટલ અપના ગ્લાસ તમે લાવ્યા ક્યારે શા માટે લાવ્યા એ વાત આપણે છેલ્લે રાખીએ અને એ લોકો એનો મતલબ શું સમજે છે અત્યારે પહેલાં તો એ કહો જી અપની બોટલ અપના ગ્લાસ એટલે અત્યારની સમજ પ્રમાણે દરેક લોકો દારૂ વિશેની વાત સમજે છે કે તમારી બોટલ તમારે ગ્લાસ અપની બોટલ અપના ગ્લાસ એટલે દરેક જણ પોતાની બોટલ લઈને આવે અને પોતાના ગ્લાસમાં પીવે મતલબ શાંતિથી પીવે બહુ ભેગા કરીને આપણી બોટલ અપના ગ્લાસ એટલે ઘરમાં શાંતિથી પીઓ આવો મતલબ આજની તારીખે લોકો સમજે છે કે આ દારૂ વિશેની જ વાત છે ટૂંકમાં આપણી બોટલ આપણો ગ્લાસ એટલે કે આપણે કોઈ જોડે કંઈ શેર નહીં કરીએ નહીં કારણ કે આમાં શું છે કે દરરોજ એક જ વ્યક્તિ સતત લાવતો હોય એના કરતાં ચાર જણો ગ્રુપ હોય તો રોજ એક 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 લાવે તો એ આ આ બહુ સહી શોખ છે ઘણી બધી પાર્ટીઓ તમે જોયો છે તમે કોઈ પણ નાની વસ્તુમાં સાહેબ તમે એનું બાર્ગેનિંગ કરશો આ વસ્તુમાં ક્યારેય બાર્ગેનિંગ નથી જોયું આ વસ્તુમાં ક્યારેય કિંમત નથી પૂછાઈ એટલે સમજો બાટલાના ભાવ બસ્સો વધ્યા તો બૂઆ બૂમ થઈ ગઈ બાટલીના ચારસો વધ્યા હતા એ જ સમયે કોઈ બૂઆ બૂમ નથી થઈ અચ્છા એટલે બાટલા અને બાટલીમાં આટલો ફેર છે ખાલી રસોઈ દીર ગઈ નહીં બાકી અપની બોટલ અપના ગ્લાસ ખૂબ સરસ હિતેશભાઈ મારે સૌ પ્રથમ તમને પૂછવું છે કે આપણે આ સોશિયલ મીડિયાના માધ્યમથી તમે વાયરલ થયા તમે જે કન્ટેન્ટ ક્રિએટર બન્યા આમ તો તમે કન્ટેન્ટ ક્રિએટર છો તમારા કન્ટેન્ટને લાખો કરોડો લોકો જુએ છે અને બિરદાવે છે તો કઈ રીતે આ સફરની શરૂઆત થઈ કઈ રીતે વિચાર આવ્યો અને કઈ રીતે શરૂઆત થઈ ગઈ અચાનક ઠોકરો તો અમને બહુ જ ખાય મગર લોગકા કમાલ પૂછને લગા ઠોકર હમને બહુત ખાઈ લોકે કમાલ પૂછને લગ્યા આજ એસે દિન આઈ હે એસા દિન આયા હે કે ગુંગે બી અપના હાલ પૂછને લગે અચ્છા એટલે જ્યારે શરૂઆત હતી ત્યારે બહુ ગંભીરતા હતી કે આ વસ્તુ કરી શકું કે ના કરી શકું આના બંધનો શું છે આની પાછળના શું છે પરંતુ દારૂ વિશેની ચર્ચા કરવી કોઈ ગુનો નથી બનતો તો દારૂ વિશેની શાયરી કહું છું દારૂના હું મોઢે અડાડી અને ક્યારે મેં વિડીયો નથી બનાવ્યો એ કન્ટેન્ટ એ પ્રમાણે જ રાખેલું છે પરંતુ તેમ છતાંય ઘણી વખત ઘણાના મંતવ્યો નીચે આવે કે કાકા તમે આમ છે કાકા આમ છે તમે લોકોને ખોટું પ્રેરણા આપો છો ખોટી પ્રેરણા ખાલી જો વિડીયો જોવાથી થતી હોય તો તો ઘણા બધા સંતોનાને ઘણા બધા વિડીયો આવે છે મેં કોઈને સુધરતા જોયા નથી તો કોઈને બગડતાને હું અટકાવી ના શકું જો બગડવું હોય તો બિંદાસ દરેકના હું તો કહું છું નાના છોકરાને આ જે પિતાજી એના પિતાજી હું મિરાજ ખાઉં છું તો હું મારા છોકરાને મિરાજ લેવા પાનના ગલ્લે મોકલું છું ને એ જ બગાડવાની શરૂઆત કરી છે સાચી વાત છે પછી એ પાનના ગલ્લા ઉપર કોઈક મિરાજ ખાશે વિમલ ખાશે એ બધામાં એની પ્રવૃત્તિ થશે અને આ એક યુવા વર્ગ છે હું તો કહું છું કે ગુજરાત ખરેખર થોડુંક કમનસીબ કહેવાય કે ગમે તે કહેવાય ગુજરાતમાં દરેક લોકોને કાંઈકનું ક્યાંક વસન છે જ ચાહે મસાલાનું હોય ચાહે પાનનું હોય બીડીનું હોય અને એક પછી એક ક્રમે કા કે માણસની હતાશાઓ પણ અત્યારે આજના યુગમાં બહુ છે તો એક કંઈક વ્યસન શોધતો હોય છે અને એમાં જે નવરા હોય એના તરત વ્યસન મળી જાય છે તમે જુઓ કે ઘણી જગ્યાએ દારૂ નહીં મળતો હોય ને સાહેબ હું બહુ અતિશયોક્તિ વાત નથી કરતો દારૂ નહીં મળતો હોય ને ડ્રગ્સનું વેચાણ એટલે વધ્યું છે જી ગંભીરતા મારા વિડીયોની નથી ગંભીરતા હું બહુ હળવી કક્ષામાં કહું છું કે અપની બોટલ અપના ગ્લાસ એની સામે એક કન્ટેન્ટ હોય છે કે ભાઈ હું સરસ મજાની પહેલું આખું વાક્ય વાંચો કે આખો હમણાં એક મારો વિડીયો વાયરલ થયો છે ત્રણ મિલિયન થયા છે એમાં એવું હતું કે એક આસ્તિક અને એક નાસ્તિક આ એક વિડીયો છે મારા એની અંદર તો સરસ મજાની મેં વાર્તા કહી છે પણ છેલ્લી લાઇન છે એને હું મારી તરફ લઈ જાઉં છું કે જેથી વ્યૂ વધે ને લોકોને ગમે છે હા એક તમારી શૈલી છે તમારી કળા છે એની જ કદર થાય છે એટલે આટલા વ્યૂ મળતા હોય હા અને લોકોને ગમે છે સાહેબ હું સરસ મજાનો ઉપદેશવાળા બી વિડીયો બનાવે છે પણ સાત વ્યૂ કરતા કરતાં મારા આંખે પાણી આવે છે અચ્છા ઉપદેશ પણ હિતેશ ઠાકર આપે છે હા ઉપદેશ ઠાકરનો ઉપદેશ અહીંયા છે ને અહીંયા અમારા દર્શકો છે આ કેમેરો તમારો છે હાજી એટલે તમારે ત્યાં તમારી આઈ કોન્ટેક્ટ રાખીને વાત કરો કે તમે કઈ પ્રકારના ઉપદેશ આપ્યા ઉપદેશ તો પહેલાં ઘણા બધા ઉપદેશના જ મેસેજ હતા કે ભાઈ હમણાં જ મેં એક તાજેતરમાં મૂક્યું કે ભાઈ જૂતા અને માથાના મુઘટ વચ્ચે અભિમાનની બાબતની ચર્ચા થઈ કે ભાઈ હું માથા ઉપર રહું છું અને જૂતા તું તો પગમાં રહે છે ને મંદિરની બહાર રહે છે તો જૂતાએ ખાલી અભિમાનનો જવાબ આપ્યો કે હું સિંહાસન પર બેસીને ચૌદ વર્ષ મેં રાજ કર્યું છે એ રામ રાજ્યની વાત હતી કે રામના પગલાં સિંહાસન ઉપર એના પગરખા રાખીને અને ભરતે સિંહાસન રાખીને ચલાવ્યું હતું એ સમજે તો ઘણું સારું છે પરંતુ એની અંદરના વ્યૂ કરતાં કરતાં વીસ હજાર વ્યૂ કરતાં કરતાં કાંક અને એમાંય લોકો હવે લખવા માંડ્યા કાંક આ લાઇન પર તમે ત્યાં આવે એટલે જેને જે કન્ટેન્ટ ગમે દરેકના વ્યક્તિત્વનું એક વાત હોય છે અને મારું અત્યારનું જે વ્યક્તિત્વ છે હવે હું ઉપદેશાત્મક કે એવા વિડીયો બનાવીશ તો લોકોને નહીં ગમે લોકો ફોલોઅર્સમાંથી નીકળી જશે અત્યારે મારો મોઢું જોઈને લોકોને આપણી બોટલ અપના ગ્લાસ દેખાય છે હું ગાડીમાંથી પસાર થતો હોઉં છું તો એ ચાર રસ્તે ઉપર એક આકા આપની બોટલ આપના ગ્લાસ એક મારી ઓળખાણ થઈ ગઈ છે તો હું એને દૂર કરવા નથી માગતો જી તમે જે વાત કરી ઉપદેશોની તો આમ તમે આપણે ઓછા વ્યૂ મળે છે ઉપદેશોમાં તો ખરેખર અમે રોજ અવારનવાર વાત કરતા હોઈએ ત્યારે વિડીયોના માધ્યમથી પણ કહીએ છીએ કે આપણે દંભમાં જીવીએ છીએ અને આપણો એક પ્રકારનો દંભ હોય છે કરવું બધું છે અને છુપાવવું પણ બધું છે કારણ કે આપણો દંભ આપણને રોકે છે અને આપણી જે કિતાબ છે ને આપણે બંધ રાખીએ છીએ ખુલ્લી કિતાબનું જીવન નથી જીવતા એવા દર્શકો માટે તમે શું કહેશો જુઓ હું તો બહુ સાચું કહું તો તમારી પાસે જે બેઠેલો છે ને એના માટે નહીં તમે જે દિવસે પોતાના માટે જીવશો ને બહુ જ છે તમે ખાલી અંદર પોતાના જીવનમાં તમારી સાથે કોઈ જ નથી આવવાનું સારો મિત્ર પણ તમે તમારી જાતે જ છો તમે જ્યારે પોતાની રીતે જીવશો ને કે ના બીજાનું જવા દો હું મારી જાત સાથે જીવું છું તો એ દિવસે સાહેબ જીવવાની મજા આવશે અને કોઈ દંભ કોણ શું કહે છે મને કોઈ પૂછે છે કે ભાઈ બદનામ થઈ ગયા છો તમે અરે બદનામ થઈ ગયા નથી હું મારી જાતે બદનામ થયો છું મને કોઈએ બદનામ નથી કીધું કોઈ પૂછે કે આ કરો આ કરું છું એ કરો છો આ કરું છું તારું કામ પત્યું તમે નીકળો તમે તમારી જગ્યા ઉપર તમે તમારી મંજિલ ઉપર પણ મને મારી રીતે અને કોઈના દંભને કોઈને શું કીધું સાહેબ આ દુનિયા અત્યારે જે દુઃખી છે ને એ માત્ર ભીતને કાન હોય છે પેલો સાંભળી જશે પેલો સાંભળી જશે પેલો શું કહેશે પેલો શું કહેશે અને એમાં જ લોકોને આ થાય છે એક સામાન્ય ટકાવારી માટે જો માણસ આપઘાત કરતો હોય કે પહેલાંના આટલા ટકા આવ્યા અને પહેલાં આટલા ટકા આવ્યા એક અત્યારે લોકોને પોતાની રીતે સમજાવતા પોતાની જાતની સાથે સમજાવતા નથી આવડતું પોતાની જાતે જે તમને આ ગમ્યું આ લઈ લો એમાં વાર નહીં કરો બસ એ દિવસે તમે સુખી હશો સાચી વાત છે હા એટલે આમ તો આપણે વાત કરીએ તો સોશિયલ મીડિયામાં મોટાભાગે આપણે જે લોકોને લાગતું હોય છે કે સ્વરૂપવાન સ્ત્રીઓ કે સ્વરૂપવાન બહેનો જ ચાલતા હોય અને એના વિડીયો વાયરલ થતા હોય અથવા તો કોઈ હીરો જેવા દેખાતા યુવાનો પરંતુ આપણે જે સોશિયલ મીડિયાના હાલના જમાનામાં જોઈએ છીએ ત્યાં કન્ટેન્ટની કિંમત કેટલી છે એ કૈતેષ ઠાકર પંચાવન છપ્પન વર્ષના સ્વરૂપવાન વૃદ્ધ થવાની કગાર પર આવેલા વ્યક્તિ પણ વાયરલ થાય છે આવા જ કેટલાક લોકો છે કે જેને આપણે એટલા બધા સ્વરૂપવાન છે તેવું ન કહી શકીએ પણ છતાં ચાલે છે આ એના કન્ટેન્ટની કમાલ છે અને કન્ટેન્ટ ક્રિએટર એટલા માટે એમને કહેવાય છે લિપ્સિંગ માત્ર કન્ટેન્ટ ક્રિએટ કર્યું ન કહેવાય મારે તમને એક વાત તો એ કરવી કે શરૂઆતમાં તમે મને મળ્યા અહીંયા આજે અને તમે મને પહેલી જ વાત કરી કે તમને ખૂબ સરસ ગાળો પડે છે મને જોઈ તો આ વિશે વાત કરો તમે હા જુઓ દરેકના મેં કહ્યું ને કે ઘણા લોકો એક લાખ ફોલોવર્સ હોય તો તમારી જોડે બે પાંચ હજાર એવા વ્યક્તિઓ હોય જ અને ઘણા માનસિક વિકૃત પણ હોય છે અને એટલે જ આ બધા આવા જાત જાતના બનાવો બને છે ઘણા કોઈના હુનર ઉપર અદેખાઈ કરવાવાળા પણ હોય છે કોઈને કોઈના વિડીયો વધારે ચાલતા હોય તો મનમાં નાના છોકરાઓને ઘણી વખત એવું થતું હોય એક પંદર વર્ષના છોકરાએ પણ મારામાં ગાળ લખેલી હતી તો મેં એને કહ્યું કે બેટા એને એને જવાબ પણ આપ્યો છે એવું નથી કારણ કે દરેક જગ્યાએ કોઈપણ સોશિયલ મીડિયાની અંદર પાંચેક ટકા વર્ગ એવો છે કે એ માત્ર તમારી બુરાઈ માટે કે એ દરેક અને એ વ્યક્તિઓ દરેકમાં જ ગાળો લખતા હોય છે પણ હકીકતમાં તમને કહું કે સાહેબ ગાળો પણ પૈસા કમાઈ આપે છે ગાળો પણ પૈસા કમાઈ આપે છે સુરતની એક છોકરી છે એ માત્ર દિવસ રાત સવારના ઉઠીને રાત સુધી ગાળો જ બોલે છે અને મહિનાના છ લાખ રૂપિયા કમાય છે સોશિયલ મીડિયાથી એટલે ગાળ પૈસા પણ કમાઈ આપે છે ગાળ એ કોકના અને હવે તો નાનું છોકરું પણ ગાળ બોલે છે સહેજ તમારે સહેજ અથડાયો હોય તોય ગાળ બોલે છે તો ગાળને એક નોર્મલ રીતે લઈ જવાનું કે આપને એક વસ્તુ છે પહેલાં તો એ આપે છે એક વખત ગાળ આપી તો કંઈક બીજું આપવાનું ક્યારેક મન થશે પરંતુ હું એ લોકોને રિસ્ટ્રિક્ટ કરું છું એને ક્યારેય મેં બ્લોક નથી કર્યા એ બીજી વખત કોમેન્ટ કરે તો ગાળ ન હોય અને એ રિસ્ટ્રિક્ટમાં આપણને કોમેન્ટ દેખાય જ્યારથી એની કોમેન્ટ સારી થતી જાય તો એને રિસ્ટ્રિક્ટમાંથી કાઢી પણ નાખું છું એમ થાય કે કદાચ કોઈક સંસ્કારી માણસ એને મળી ગયો હશે અને ગાળ સિવાય બીજું પણ કંઈક શીખ્યો છે કારણ કે એ તો કેવું છે કે જ્યારે ઘરમાં બેસી સોશિયલ મીડિયાની અંદર તમે ગાળ લખો ખબર છે કે સામેવાળાને પાંચ મિનિટમાં ખબર પડવાની છે તમે એને ડિલીટ મારવાના છો બધું જ કરવાનું પણ તેમ છતાં એના મનથી એમ થાય કે આઠ મેં જોયું ગાળ લખી કાઢી એને એક એને બી તો સંતોષ થાય છે ને તો ખુશ રહેવા દો ગાળમાં પણ આપણે ખુશ જ છીએ ગાળ આપવી જો એક વસ્તુ છે નફરત કરો ને એ બી પ્રેમનો પ્રકાર છે સાચી વાત છે નફરત એ પણ એક પ્રેમનો પ્રકાર છે ગાળ એ પણ એક તમારો ફોલોવર દે છે ને વાંધો નહીં કાલ સવારે સુધરશે ગાળને પ્રેમથી સ્વીકારું છું સ્વીકારતો રહ્યો છું ને હજુ સ્વીકારીશ સાચી વાત છે તો હવે મારે તમારી એક બીજી વાત કરવી છે કે અપની બોટલ અપના ગ્લાસ કઈ રીતે સામે આવ્યું કઈ રીતે પેદા થયું શબ્દ કે આ તમારી લાઈન અને શા માટે તમે કીધી હતી અને હવે કઈ રીતે લોકો બીજી રીતે લેવા લાગ્યા છે અપની બોટલ અપના ગ્લાસ એ હકીકતમાં મેં કોરોનામાં આ ટેગ લાઈન બનાવેલી અને એ એટલા માટે બનાવી હતી કે કોરોનામાં કોઈ એઠા ગ્લાસમાં પાણી ના પીવે અને કોઈ બોટલ કોઈની હોય એ મોઢે ના માડે એટલે કોરોનાના સંદર્ભની આ લાઇન હતી મારી અપની બોટલ અપના ગ્લાસ એટલે તમારા પોતાની જ બોટલ રાખો તમારો પોતાનો જ ગ્લાસ રાખો કોરોનાના સમયમાં બીજાને ઉપયોગ ન કરો અને એ સંદર્ભ અત્યારે બીજી રીતના લેવાઈ ગયો છે અને કોરોનાના સમયનો એ સૂત્ર ના ચાલ્યું કારણ કે ઉપદેશાત્મક હતું અને મારા પ્રમાણે ઉપદેશમાં હું નથી ચાલી શક્યો એટલે અપની બોટલ અપના ગ્લાસ આમાં ચાલી ગયું હિતેશ ઠાકર દારૂ પીવે છે હિતેશ ઠાકર દારૂ પીવે છે સારો સવાલ છે મારો પણ જવાબ સરકારી જેવો જ છે ગુજરાતમાં દારૂબંધી છે હા કે ના ચુબી છે ચોક્કસથી છે તો મારો જવાબ પણ એવો જ છે પણ મળે છે પણ મળે છે તો હું લઉં છું કે નથી લેતો દારૂ નથી જ મળતો ગુજરાતમાં દારૂબંધી છે તો હું ક્યાંથી પીતો પણ ક્યાંક સમય જગ્યા જરૂરથી લઉં છું કારણ કે એક વસ્તુ છે આ ઉંમરે હવે હું મારી રીતે જીવું છું પોતાની રીતે જીવું છું મારા પરિવારમાં એ બધા જ સેટ થઈ ગયા છે હવે ઘણી વખત એવું હોય કે અઢાર વર્ષ સુધી ભણતરે મને જીવાડ્યો માત્ર એની જ જવાબદારીઓ હોય વીસ વર્ષનો થાય ને એટલે માણસને યુવાનીમાં ઘણી બધી જવાબદારીઓ માથે આવે છે એટલે વીસ ત્રીસ વર્ષે એને એન્જોય કરવું હોય છે ને તો એન્જોય નથી કરી શકતા પાંત્રીસથી ચાલીસ વર્ષની અંદર બાકીની જવાબદારીઓ જે પૂરી થતી હોય શું કર્યું છે શું નહીં છોકરાઓને પણ પચાસ પિસ્તાલીસ વર્ષે તો આ જે એક ઉંમર છે લોકો મને નીચે લખે છે આ ઉંમરે તમે ભગવાનનું નામ લો અરે મેં સ્કૂલમાં સવારના સાત વાગે તમે બધા ઊંઘતા હતા ત્યારે અમે સ્કૂલમાં પ્રાર્થના કરતા હતા તો એ પ્રાર્થના થઈ ગઈ છે એ એ સમય વીતી ગયો છે અને ભગવાનને આખો દિવસ રંજાડવાની બી જરૂર નથી ભગવાને રાત શેના માટે આપી છે કોઈ એક સાયંકાળ પછી ઘંટડી વાગી ગઈ આ શબ્દ એક બહુ સરસ છે આ ઘંટડી વાગવી એ શબ્દ જે લોકો ડ્રિંક કરતા હશે ને એ લોકો માટે આ શબ્દ બરાબર છે ઘંટડી વાગી ગઈ એટલે મંદિરની આરતી થઈ જાય ને એ પછી આ એક માહોલની શરૂઆત થતી હોય છે લોકોના ઘરમાં હા હું ચોક્કસપણે માનું છું કે સવારે બપોરે કે એ રીતના લે જો કે આજની તારીખે મને જે મેસેજો મળે છે એ પ્રમાણે તો મારી બેવડાની ગણતરી છે કે હું સવારના કોઈ દિવસ ચાય નહીં પીતો સવારના બ્રશ બી નહીં કરતો અને સવારથી હું આ લઈને જ બેઠો બસ બીજી વસ્તુ એ છે કે સાહેબ મારા મેસેન્જર જુઓ તો મેસેન્જરમાં તમને હું તમને બતાવું કે છેલ્લા બસ્સો મેસેજ જુઓ તો તમને બસ્સોમાંથી એકસોને એસી મેસેજ કાકા આવો અમારી સાથે પાર્ટી કરો અમારી પાસે ફાર્મ હાઉસ છે અમારી પાસે આ છે અમારી પાસે સરસ છે તમે કઈ બ્રાન્ડ પીવો છો તમે શું કરો છો આ જ બધા જવાબો મેસેજો હોય છે હા દરેકને ખાલી અંગૂઠો મારી જવાબ આપું છું હું કોઈની સાથે કારણ કે મારા એક મિત્ર અધિકારી છે પોલીસ અધિકારી એમણે મને એક ચેતવ્યો છે કે અજાણ્યા માણસ જોડે ક્યારેય આ માટે બેસવું નહીં કોણ શું છે કોના માઇન્ડમાં શું છે એ ખબર નથી હોતી એટલે હું બધાને જવાબ આપું છું પણ કોઈને બેઠકમાં કે હું કોઈની બેઠકમાં નથી જતો અચ્છા કંટડી બેઠક આપની બોતલ અપનાગ્લા હાથ ઘણું બધું આપણે હિતેશ ઠાકર પાસેથી જાણીએ છીએ આમ તો આ સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ પૈસા કેવી રીતે કમાય કેટલા કમાય એમાં આપણને વધારે રસ હોય છે એમની કોમેડી આપણને ગમતી હોય માત્ર લાઇક કરીએ અને આપણે પછી બસ આનંદ થોડી વારનો હોય પણ બીજો સવાલ તરત આપણને થાય કે આ કેટલા પૈસા કમાતો હશે હિતેશ ઠાકર કેટલા પૈસા કમાય છે મેં જ્યારે આ વિડીયો બનાવવાના શરૂઆત કરી ત્યારે એવું કોઈ ખબર જ નહોતી કે આવા એક મિનિટના જોક્સમાં પણ પૈસા મળે મેં અત્યાર સુધીમાં સાહીઠ પિક્ચરમાં કામ કર્યું છે અત્યારે સિરિયલ પણ કરું છું કલર્સ ગુજરાતીની એટલે એક્ટિંગ ક્ષેત્રે તો હું પરંતુ એ ચહેરો ક્યાંય ચાર રસ્તે કે પાનના ગલ્લે કે કોઈ સમારંભમાં જઈએ તો એટલો ચહેરો જાણીતો નહોતો જેટલો આ રીલ્સ અને સોશિયલ મીડિયાથી થયો અને એ એક મિનિટના રીલ્સમાં અત્યારે હવે ઇન્સ્ટા અને ફેસબુક એ મેટા પ્લેટફોર્મથી જણાય છે હવે આજથી છ મહિના પહેલાં બેંકમાંથી ફોન આવ્યો કે તમારા ખાતામાં એક હજાર ડોલર આવ્યા છે એટલે મશ્કરી લાગે પેલો મેટા પ્લેટફોર્મ બોલે અને મેં બે દિવસ પહેલાં એક મહેતા એન્ટરટેનમેન્ટ કે મહેતા માર્ટના નામની એક જાહેરાત કરેલી એટલે મેં કીધું મહેતા માર્ટવાળાની જાહેરાતના તો મને પાંચ હજાર રૂપિયા મળે અને એ મને મળી ગયા છે તો મેટા પ્લેટફોર્મ ત્યાં મારો દીકરો હતો તેણે કહ્યું કે મેટા પ્લેટફોર્મ એટલે ફેસબુક અને ઇન્સ્ટા સાહેબ મારું જમવાની થાળી પીરસવાની હતી એની રાહ જોયા વગર હું સીધો બેંકમાં ગયો અને બેંકમાં જઈને જોયું તો એક હજાર ડોલર આવેલા અને સહી કરીને પહેલી વખત એવું લાગ્યું કે લોકો પંચાવન વર્ષે રિટાયર થાય છે મેં પંચાવન વર્ષે પગાર ચાલુ કર્યો સાચી વાત છે એટલે દરેક લોકોએ આવી પ્રેરણા લેવી જોઈએ અત્યારે સોશિયલ મીડિયાનો જે જમાનો છે એનો જો તમે પોઝિટિવ ઉપયોગ કરો અને ઉપયોગીતા સમજો પણ ખરા તો આ રીતે તમે પણ રોજગારીની તક શોધતા હોય તો તમને મળી શકે એટલે જેને કામ કરવું છે એના માટેની વાત છે ને કામમાં બેસવું છે એ લોકો માટે તો હંમેશા વૃદ્ધત્વ છે હંમેશા રિટાયરમેન્ટ છે પણ મને એવી ઈચ્છા છે કે હિતેશ ઠાકર આપણને એક એવો જોક સંભળાવે કે જે ફરીથી વાયરલ થાય એવો કોઈ જોક હોય વાયરલ થાય એવા જોક્સમાં તો મેં તમને કહ્યું ને કે સાહેબ અપની બોટલ અપના ગ્લાસની જ વાયરલ થાય છે પરંતુ હવે સૂત્ર અત્યાર સુધી એવું હતું કે સરકાર કહેતી હતી સબકા સાથ સબકા વિકાસ અપની બોટલ અપના ગ્લાસ એવું હું કહું છું સરકાર સબકા સાથ સબકા વિકાસ મારો સૂત્ર અપની બોટલ અપના ગ્લાસ પણ હું દસેક દિવસમાં એક ગીત અપની બોટલ અપના ગ્લાસનું કે એ જે માહોલ હોય એમાં વાગે તો મજા આવે પંકજ ઉદાસની ગઝલો વાગે તો તમને જેમ મજા આવે છે એ સમયે એવું જ આ એક ગીત બની રહ્યું છે અને એની અંદર મારું નવું સૂત્ર આવે છે કરો ફંખા ફાસ્ટ અપની બોટલ અપના ગ્લાસ સરસ તો અમે તમને અગાઉથી જ શુભેચ્છા આપીએ કે તમારું જે આ બીજું એક તમે જે ગીત લખ્યું છે એ પણ સારી રીતે ચાલે સારું એવું તમને પૈસા કમાઈને આપે આપણી આશા તો એ જ હોય કે આપણને પૈસા કમાઈને આપે તમને પૈસા કમાઈને આપે જેથી તમારો જે પગાર શરૂ થયો છે એમાં વધારો થતો રહે ઇન્ક્રીમેન્ટ મળતું રહે પણ મને એક સવાલ એ પણ થયો કે તમે બહુ બધી રીલ ઘણા ટ્રેન્ડ જોઈને બનાવતા હોવ છો પણ આ વખતે અતિક અહેમદના પત્રકારત્વના રિપોર્ટિંગ મામલે ખૂબ ટ્રેન્ડ ચાલ્યો પણ તમે કોઈ રીલ ન બનાવી તો અત્યારે બનાવી કાઢીએ હા અતિક અહેમદ ઉપર હું રીલ બનાવી દઈશ એમાં જે રીલ બનાવવાવાળા ભાઈ છે એમને બોલાવી અને સો ટકા આજની તારીખે આપનું માન રાખીને અતિક અહેમદનું રીલ એવું બનાવું છું કે કદાચ અતિક અહેમદ મને ધન્યવાદ આપવા ન આવે ધન્યવાદ આપવા ના આવે કારણ કે નહીત એ ત્યાં આગળ ગાડીને કાફલો ઉભો રાખવો પડશે અચ્છા હવે પરત ગુજરાત આવે છે હા એટલે ગુજરાતમાં કાં તો એમ કહે છે કે ભાઈ આની મારી મુલાકાત ગોઠવો અચ્છા એટલે એવા સંદર્ભની બનાવું છું કે જેથી જે કાફલામાં આવેલા વ્યક્તિ છે એમની સાથે જે અધિકારીઓ છે એ બધા પણ ખુશ થાય કે નહીં અમારા ઉપર રીલ આવે અચ્છા લાવ્યો નવું આ એક પણ ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં ખૂબ ચાલ્યું હતું કે નવું લાવો હા હા નવું લાવો નવું લાવો ચાલે છે પરંતુ હું બને ત્યાં સુધી ટ્રેન્ડનો ઉપયોગ ઓછો કરું છું કોઈએ બનાવેલો વિડીયો હું નથી બનાવતો હું નવા ટ્રેન્ડ સાથે બનાવું છું નવી કન્ટેન્ટ બનાવું છું હું સાહેબ બે કલાક રાતે મહેનત કરું છું કઈ ટાઈપના કન્ટેન્ટ કરવા થી અઢી કલાકની મારી રોજની મહેનત છે એવું નથી કે સીધું મેં રીલ બનાવી છે ને આવું થયું છે બે વર્ષથી સતત લોકોએ જે મને ફોલો કર્યા છે એ લોકોની બી ઘણી વખત ફાઇલો જોઈને એમને બી લાઈક આપું છું જેથી એમ થાય અને ઘણા લોકો લખે છે કાકા તમે આટલા બધા ફોલોવર્સવાળા બી અમને મારા પચાસ જ ફોલોવર્સ છે તોય તમે મારી પોસ્ટને લાઈક કરી પણ ગમે એટલે કરી એમાં કોઈ એને બી એક પ્રોત્સાહન છે આજે હું પચાસમાંથી જ આટલે સુધીના ફોલોવર્સ સુધી આવ્યો છું અત્યારે દિવસના મારા પાંચસો ફોલોવર્સ વધે છે અત્યારે એકના એક લાખ અઢાર હજાર ફોલોવર ઇન્સ્ટામાં છે અને છ્યાસી હજાર ફોલોવર્સ એમાં છે તો એ લોકોને પ્રોત્સાહન મળે એના માટે લાઈક બી કરું છું નવા કન્ટેન્ટ બી કોઈને નાના વ્યક્તિઓ નાના છોકરાઓના કન્ટેન્ટ હોય તો હું ન કરી શકું કે યુવાનીના પ્રેમના હું કન્ટેન્ટ ન કરી શકું એટલે એ વખતે હું કોકને આપી દઉં છું કે આ કન્ટેન્ટથી તમે બનાવો ને ઘણી વખત એ ટ્રેન્ડિંગમાં ઉપડે પણ છે અચ્છા સરસ તો પેલું જે તમારું માર્કેટિંગ જે છે જાહેરાતો જે તમને મળે છે એમાં તમારી મારે એક વાત એટલા માટે લેવી છે ગંભીર મુદ્દો છે પરંતુ હું આશા રાખીશ કે તમારી શૈલી જે છે એ શૈલીમાં જ તમે જવાબ આપશો એક જાહેરાતની આપણે ચર્ચા થઈ ગેમ્બલિંગ સાઇટ્સની ગેમ્બલિંગ વેબસાઇટની અને તમે જાહેરાત લેવા માટે ઇન્કાર કર્યો પણ અખબારો અને માધ્યમો કે જેમના નામ છે જેઓ પ્રતિષ્ઠિત છે તેવું કહેવામાં આવે છે કથિત રીતે પ્રતિષ્ઠિત છે હું કહીશ તો તમે એક ઇન્ફ્લુએન્સર ઉઠી અને તમે સમજો છો કે જાહેરાત શા માટેના લેવી જોઈએ પરંતુ અખબારોને પ્રતિષ્ઠિત કહેવાતા માધ્યમો લે છે હવે આઈપીએલ આવે છે એટલે એક નવું ઓનલાઈન માર્કેટિંગ ઓનલાઈન ગેમિંગ એ બધું ચાલુ થયું છે ભૂતકાળમાં હું પણ આનો ભોગ બનેલો હતો એટલે મારા જેવો બીજું કોઈ ના બની જાય મેં પહેલાં લીધી વર્લ્ડ કપ વખતે બે બુકની જાહેરાત લીધી એટલા માટે લીધી કે ભાઈ એ જાહેરાત મારી પહેલી હતી કે કોઈ મને એ વખતે હજુ ઇન્સ્ટા અને ફેસબુકના પૈસા નહોતા ચાલુ થયા એ વખતે એ જાહેરાત આવી હતી અને મેં કરી પણ હતી પરંતુ એકાદ કમ્પ્લેન આવી કે ભાઈ આ વ્યક્તિને પૈસા નથી પહોંચે આ વ્યક્તિને તો મારા થકી જાહેરાત થકી એ ક્યાંક કોઈ ગેમ્બલિંગ રમવા ગયો અને પૈસા ન મળ્યા કે ડૂબી ગયા તો મારું અહિત દેખાય અને હું કોઈને ખાડામાં જાય આપણે ઊંચે ના જાય તો વાંધો નહીં મારી સમતોલ મારે પણ નીચેથી મારા જોવું પડે એ મારે નથી કરવી જાહેરાત અત્યારે જ જ આજે આવી છે પરંતુ એ બુકની જાહેરાત કરવાની મેં જ ના પાડી કે ભાઈ ભલે ગમે એટલા પૈસા મળે પણ મૂળ તો જુગાર છે સાચી વાત છે હા દારૂની જરૂર કરીશ દારૂની જાહેરાત મળશે તો જરૂર કરશો હા મળશે એવું લાગે છે કારણ કે ગુજરાતમાં તો દારૂની જાહેરાતમાં દારૂની જાહેરાત ગુજરાતમાં નહીં દેશમાં ક્યાંય પણ જગ્યાએ દારૂની જાહેરાત ન કરી શકાય એવો આપણો કાયદો કે છે પરંતુ મને ખબર નથી પડતી કેમ કે કિંગફિશર નામનું પાણી પણ બહાર પડી ગયું આવે છે મેકડોવેલ નામની બિસ્લેરી બહાર પડેલી છે તો લોકો કિંગફિશરને પાણીમાં જોતા જ નથી કિંગ ફિશર નામનું આ ધારો કે નાની પાણીની બોટલ ઉપર કિંગફિશર લખી હોય તો લોકો પહેલાં સૂંઘે અને પછી લે છે એટલે નામમાં જ અમુક વખતમાં આ કાકા જોયા એટલે અપની બોટલ અપના ગ્લાસ કિંગ ફિશર એટલે એ બિયર જ હોય કોલગેટ એટલે પછી તમે પામો ગમે તે બીજી લો ને તો આજની તારીખે ત્યાં જઈને લોકો કોલગેટ જ માગે છે પછી એ બીજી જાતની કોઈ પણ બ્રાન્ડ લેતો હોય પણ એમ જ પછી ક્યાં છે કોલગેટ પહેલાં બતાવશે પેલો કોલગેટ આપશે એટલે કે નહીં આ બ્રાન્ડને હું હાલ લઉં છું પણ પહેલાં તો કોલગેટ જ સાબુમાં તો નીરમા જ પહેલાંમાં તો લક્ષ જ આ બધી એક ટ્રેડમાર્ક થઈ ગયા છે અને એવો જ ટ્રેડમાર્ક કિંગફિશરનો હશે એવો જ ટ્રેડમાર્ક મેકડોવેલનો હશે એવો જ ટીચરનો હશે ટીચરને એ લોકો આમ ઘણી વખત અમે ટીચર શબ્દ બોલો છો ને અત્યારે તો ઘણી વખત સીધો શિક્ષક નથી દેખાતા કયા સમયે શિક્ષક બોલાય છે ટીચર બોલાય છે સવારના કોઈક ટીચર બોલે તો તમને એ સાહેબ દેખાય છે અને સાંજે ટીચર બોલે તો અપની બોટલ અપના ગ્લાસ હવે આમની એક આપણે વાત કરીએ છીએ ત્યારે એક વાત એવી પણ છે એમની ખાસિયત છે કે રસ્તા પર એમને કોઈ બીજા અન્ય પ્રકારના સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર અથવા તો કોઈ એમને ચાહક મળી જાય અને કહે કે સાહેબ મારે તમારી જોડે રીલ બનાવી છે અથવા તો તમારી જોડે એક વિડીયો કરવો છે તો ઇન્સ્ટન્ટ એવો કન્ટેન્ટને બનાવી શકે છે અને ફટાફટ એ રીલ પણ બનાવી શકે છે અને એમના કઈ પ્રકારના શબ્દો હશે કઈ વાત હશે કયો એંગલ હશે ફટાફટ એમને એમનો અનુભવ કહીએ કે એમની શૈલી કઈ રીતે વિકસીએ તો હું પણ નથી જાણતો ગિફ્ટ કહી શકાય તો આ તમે દારૂની વાત કરીએ એક્ઝામ્પલ આપણે ઉદાહરણ તરીકે લઈએ છીએ દારૂ પ્રત્યે કોઈ પણ પ્રકારનો આપણે ચર્ચા નથી કરતા પરંતુ એમને જે કિંગફિશર કે અથવા તો જે કોઈ બોટલની વાત કરી તો માની લઈએ કે હિતેશ ઠાકરને એક જાહેરાત મળે છે અને એ દારૂની કંપની છે અને એમને કહ્યું કે તમારી રીતે તમે તમારી રીલ્સ બનાવી અને અમારી જાહેરાત કરો તો કઈ પ્રકારનું કન્ટેન્ટ હોઈ શકે તાત્કાલિકમાં મારે એ જ કહેવું પડે સાંજ પડી છે સરસ મજાની સાંજ હોય તમારા જેવી કંપની હોય એક મીઠી મસ્ત નમકીન હોય તો બસ બે જ વસ્તુ હોઠે લગાવવાનું મન થાય એક સિગારેટ અને બીજું એકવા દારો સવાર બપોર સાંજ રાત સૌ કહે છે વાહ એકવા દારો થેન્ક યુ હું સ્પષ્ટતા કરી દઉં કે આ આપણે જે અત્યારે વાત કરીએ છીએ બસ આ એક કોમેડી ટાઈપની વાતો છે સિગરેટ દારૂ અથવા તો કોઈપણ પ્રકારના આ પ્રકારના પદાર્થો કે જે કેફી છે અથવા તો નુકસાન કરતા છે તેનું સમર્થન હું કે હિતેશ ઠાકર નથી કરતા ક્યારેય નથી બસ આ મજાકની વાતો છે અને આ કન્ટેન્ટ કઈ રીતે ક્રિએટ કરી શકે એક માણસ તેનું ઉદાહરણ પૂરું પાડ્યું આ માટે એક અલગ જ પ્રકારની ચાહત જોઈએ હું માનું છું કારણ કે અમે પણ વિડીયો બનાવીએ છીએ ત્યારે અમને પણ આવા જ પ્રશ્નો આવતા હોય છે કઈ પ્રકારનું કન્ટેન્ટ અમારે આપવાનું છે કારણ કે ન્યૂઝની પાછળની વાતો પણ છે અને ન્યૂઝ કરતાં અલગ પણ રહેવાનું છે જે છે એ બતાવવાનું છે કટ એડિટ નથી ત્યારે અમને મુશ્કેલી થતી હોય તમે કટ એડિટ કરો છો કે નહીં ક્યારેય નહીં મેં જેવું છે એવું જ મારામાં તમે જુઓ હસવાનું છે હું જાતે જ હસું છું હું બીજાનું હાસ્ય પણ નથી લેતો એટલે જેવું કન્ટેન્ટ બન્યું એની પાંચ મિનિટે મારા રીલની અંદર આવી જાય છે હું ક્યારેય એડિટિંગ નથી કરતો અને હા કોઈ જાહેરાત હોય જેનાથી મેં પૈસા લીધેલા છે તો એ વસ્તુમાં જરૂરથી એને અનુકૂળ એવું એડિટિંગ એ હું તો મને તો ફાવતું જ નથી હું આઈફોન પણ નથી વાપરતો મારો સાદો ફોન છે એટલે એડિટિંગ ને એ બધું આઈફોનમાં ને એ બધું થતું હોય એટલે કોઈ એ પ્રમાણે લઈ જતો હોય છું એડિટિંગ કરે છે મને નથી ફાવતું એટલે પાછો આઈફોન વરો શોધવો પડે કોઈ પકડીને કરીએ હા એ આઈફોનવાળા એ રાખેલો જ છે કે મારો કાયમ વિડીયો એ બનાવે અને હું બીજી પહેલાં જ્યારે આ અપની બોટલ અપના ગ્લાસ તો આ છ આઠ મહિનાથી ચાલુ થયું છે એ પહેલાં એ કાકાના નામથી શરૂ કરતો હતો અચ્છા મારા કોઈ પણ વિડીયો એ કાકા કરીને બૂમ પડે અને મારો વિડીયો શરૂ થાય એટલે હું બે રીતે પ્રખ્યાત છું એક તો એ કાકા અને અપની બોટલ અપના ગ્લાસ અચ્છા છેલ્લે મારા દર્શકોને કોઈ તમારી જે જે તમારી એક શૈલી છે તમારી એક સ્ટાઇલ છે જે તમે હાસ્ય હમણાં બતાવ્યું એક તો તમારો ચહેરો જે ખૂબ પસંદ કરે છે લોકોને હું પણ કરું છું કારણ કે તમારો જે ચહેરો છે ને કાર્ટૂન ટાઈપનો લાગે છે મને અને લોકોને મજા આવે છે કે નહીં કોઈ ચહેરો એવો દેખાયો કે જેમાં હાસ્ય છે જેમાં જીવન છે ટૂંકમાં જીવંત ચહેરો છે તો આ પ્રકારનું આ વિડીયો જોવા માટે દર્શકોને તમે કઈ રીતે અપીલ કરશો જે તમારી શૈલીમાં હોય હાસ્ય સાથે જુઓ ચહેરો મારો છે ને મને બહુ જ ગમે છે ઘણા લોકો એમ કહે છે કે હિતેશભાઈ તમે ટ્રાન્સપ્લાન્ટ કરાવો વીક પહેરો પરંતુ મને આ જ ચહેરો ગમે છે ને લોકોને આ ચહેરો જોવો જ ગમે છે આમાં કોઈ ચહેરા સાથે મતલબ નહીં તમે એક્સપ્રેશન વાઈઝ બી ઘણી વખત આમ આમ કરો તો કોઈકને પ્રેમ કરતા હોય એવું લાગે એવું કોઈ સામે હોતું નથી હોતું તેમ છતાંય લોકોને એમ લાગે કે તો અને ખડખડાટ લોકો અત્યારે બી હું હમણાં નવરાત્રિમાં ગયો તો બે ચાર સ્ટેજ ઉપર કરે હતું તો કે કાકા તમે હસીને જ બતાવો તો જે સ્ટાઇલ છે મારી એ વખતે આંખ બંધ કરવાની નાક અધ્ધર ચડાવવાનું અને એ બધું એક સાથે કરીએ છીએ તો લોકોને ગમે છે ને લોકો હે જોવા માટે બેથી ત્રણ વાર વિડીયો પણ જોવે છે અને મને પણ ગમે છે મારી પત્ની પણ ઘણી વખત જ્યાર સુધી આ પૈસા નહોતા મળતા ત્યાં સુધી એમ કહેતી હતી શું હવાતી પાછળ પડ્યા છો પણ હવે જ્યારથી આ મારું ઘર ચાલવા માંડ્યું છે એ પણ મારી સામે કરે છે અચ્છા બસ તો હવે આખરી વખત એક દર્શકોને કહી દો કે હિતેશ ઠાકરને જાણવું હોય અને હિતેશ ઠાકરના હાસ્યને જાણવું હોય તો આ વિડીયો જુએ નમસ્કાર દોસ્તો ખરેખર આજે મેં કહ્યું ને કે હવે મારી હાલત એવું છે કે બધી જગ્યાએ જુઓ છો તો એક વખત આ વિડીયો જરૂરથી જોજો ફોલો કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો બસ આપની નવજીવન ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપનો ખૂબ ખૂબ આભાર પ્રેક્ષકોનો ખૂબ ખૂબ આભાર અને આ જેવો પ્રેમ આપ્યો છે ને એવો સતત આપતા રહેજો તો છે ને સાહેબ લાઈફ જીવવાની મજા આવે આ ઉંમરે લાઈફ કેવી રીતે જીવીને એક વખત વિડીયો જોતા રહેજો ધન્યવાદ સરસ આપનો ખૂબ ખૂબ આભાર કે તમે અમારી સાથે જોડાયા નવજીવન ન્યૂઝનો હંમેશા એક એ પ્રકારનો વિચાર રહ્યો છે કે અમે શક્ય એટલી એવી માહિતીઓ આપીએ કે જે મુખ્ય માધ્યમોમાં મુખ્ય માહિતીના સ્ત્રોતો મારફતે આપણા સુધી નથી પહોંચતી અને એ પણ અમે આપીએ તમને કીધું એ પ્રકારે કે રો રો સ્થિતિમાં કે જે પ્રકારની વાત થઈ છે એ જ પ્રકારની જેથી દર્શકોને પણ લાગે કે અમે શું વાત કરીએ અને કઈ પ્રકારના જવાબો મેળવ્યા એમાં કોઈ કટ એડિટ નથી આ વિડીયોમાં પણ કોઈ કટ એડિટ નથી માટે બની શકે કે કેટલાક શબ્દો તમને એવા લાગશે કે આ શબ્દથી મને તકલીફ છે અને કેટલાક લોકોને એવું પણ લાગશે કે આમાં મારે આ પ્રકારની કમેન્ટ કરવી જોઈએ જે ખરેખર શોભનીય નથી તો આ પ્રકારની શોભનીય કમેન્ટ હોય તો તમે કરશો અશોભનીય તમે કરશો તો અમે ડિલીટ નથી કરતા અમે તમને બતાવીએ છીએ જગની સમક્ષ તમારો અરીસો મૂકીએ છીએ આ પ્રકારના અહેવાલો આપના સુધી પહોંચતા રહે માટે નવું જો ન્યૂઝની આ ચેનલને તમે જોતા રહેજો સાથે જ જો તમે આ પ્રકારના કોઈ કન્ટેન્ટ ક્રિએટ કરતા હોય અને તમે ડિજિટલ માધ્યમમાં આગળ વધવા ઈચ્છતા હોય તો હિતેશભાઈ તો છે જ એમના વિડીયોમાંથી થોડા આઈડિયા લેજો અથવા તેમનો સંપર્ક સોશિયલ મીડિયાના માધ્યમથી કરશો નમસ્કાર થેન્ક યુ